અસાર ખલુ સંસારો દુઃખ રૂપે વિમોહક સુત કસ્ય ધર્મ કસ્ય સ્નેહવાજ્યં જવલતે નિશમ. આ શ્લોકની અંદર આ સંસારને અસાર કહેવામાં આવ્યો છે. પણ આ શ્લોકને ગુજરાતીમાં ગાવો હોય ને, હું સંસ્કૃત તો બોલી ગયો પણ એ તમને જલ્દી ના સમજાય કે આ શું કીધું, એ કે હમણાં ગડબડ કાંઈ કરી ગયા. ગુજરાતીમાં ગાવો હોય ને, જ્યારે આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી કે આ સંત મને કહેતા હતા કે આ જીવનની અંદર આ તને માનવ દેહ મળ્યો છે, આમાં કોઈ કોઈનું સગું નથી, માટે તું પ્રભુ ભજન કરી લે, ત્યારે ન સમજાયું. જ્યારે દીકરાએ લાત મારી ત્યારે તેને સમજાણું કે આ સંત મહાત્મા કહેતા હતા એ બરાબર હતું. કોઈ નથી તારો દીકરો, કે તું નથી કોઈનો બાપ, કોઈ નથી તારા માત પિતા, કે નથી તું કોઈનો તાત. આ માનવ દેહ મળ્યો છે, તું પ્રભુનો અંશ છે, તું એક પ્રભુનો અંશ છે એવું જાણી અને તું પ્રભુ ભજન કરી લે. તું કોઈની સાથે સંબંધ બાંધીશ તો તને બંધન થશે. બંધન બંધન ઝંખે છે મમ મન, આત્મા તો ઝંખે છે છુટકારો. આ બંધન આ મનને બહુ ગમે, આત્માને નથી ગમતા. આ સુખ અને દુઃખ આ બધા મનના કારણ છે, આત્માના નહીં. પણ સમજાય ક્યારે, જ્યારે આપણે કઈ કરી ન શકીએ ત્યારે બધું સમજાય. કારણ કે શરીરથી કોઈ પણ કાર્ય આપણે કરી ન શકતા હોઈએ, ન આપણી પાસે પૈસા હોય, નથી આપણું શરીર સશક્ત, આપણે કોઈને ઉપયોગી થઈ શકીએ એમ નથી, આપણને કોઈનો સહકાર નથી, એટલે આ બધું થાય. અને એ મહાત્માએ કીધું ત્યારે, આ કોના છોરું ને એ કોના વાછરું રે, કોના માયને બા અંત કાળે જાવું જીવને અંત કાળે જાવું જીવને કોઈ સાથે નથી આવવાનું. અને આ સમય એવો છે ને કે એને પોતાને જ ખબર હોય, મને કેટલું દુઃખ થાય છે, મેં શું કર્યું છે અને મારે શું કરવાનું હતું, મેં નથી કર્યું. આ સાથે આવવાનું હતું એ મેં કઈ ન કર્યું, જે સાથે નથી આવવાનું એના તો મેં પોટલા ભર્યા, પણ એ બધું બીજાના માટે રહ્યું, મને કઈ ઉપયોગી ન આવ્યું. એવું નથી મરણ મૂડી રાખવી પડે, નકર બાગબાન જેવી પરિસ્થિતિ થાય. પણ આસક્ત ના રહેવું. વ્યવહારની અંદર તમારે વિષમતા રાખવી પડે થોડી, પરિવારની સાથે વિષમતા તો રાખવી પડે. કારણ કે સંસારની અંદર એવું છે, થોડી વિષમતા જીવનમાં નહીં રાખો તો તમે વ્યવહાર સાથે વર્તી નહીં શકો. થોડી તો વિષમતા રાખવી જ પડશે, પણ એ વિષમતા જીવનમાં ન આવી જાય, વ્યવહારમાં ભલે રહે. એ કોના છોરું ને કોના વાછરું રે, કોના માને બા અંત કાળે જાવું જીવને એકલું. અંતે એકલા જવાનું છે, સાથે શું આવવાનું. એ ભેળું પુણ્ય ને પાપ, ભેળું પુણ્ય ને પાપ, હે તે હરિનો રસ પીજે એ ભાઈ, હે તે હરિનો રસ પીજે. યમના બે દૂત આવે લેવા, એક દૂત પુણ્ય અને એક દૂત પાપ.
એક દૂત આવીને કહે કે તે કેટલા પાપો કર્યા છે મને હિસાબ દે, અને એક દૂત એમ કહે છે કે તે કેટલા સત્કર્મ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે એ તું મને હિસાબ દઈ દે. તારે હિસાબ તો આપવો પડશે અને હિસાબ આપવો પડે. અને આનો હિસાબ કોણ રાખે? આ હિસાબ બધાને આપવો જ પડશે. પણ જે આપણે કર્મ કર્યું છે એ ધ્યાન રાખવા જેવું છે. આપણે કયું કર્મ કર્યું, આ કર્મ કર્યું છે આનું પુણ્ય મળ્યું, આ કર્મ કર્યું છે આનું પાપ મળ્યું, આનો હિસાબ છે. પાપ કર્યું છે તો એનું ફળ ભોગવવું પડશે, પુણ્ય કર્યું તો એનું ફળ મળશે. બહુ સારા કર્મ કર્યા હોય ત્યારે માનવ દેહ મળે. બ્રહ્માનંદે એમ કીધું, પૂર્વ શુભ એ કર્મ કરી આપે આ માનવ તન ધરણી ને પાય. પૂર્વ જન્મ ના સારા કર્મો કર્યા છે ત્યારે આ માનવ દેહ મળ્યો. પૂર્વ શુભ કર્મ કરી આપે માનવ તન ધરણી ને પાય. પણ માનવ દેહ મળ્યા પછી પ્રભુ ભજન કરવાનું હોય, આ પ્રભુ ભજન માટે માનવ નો દેહ છે, ભોગ માટે નહીં, સારું સારું ખાવા માટે નહીં, સારા સારા વસ્ત્રો પહેરવા માટે નહીં, આમાં આસક્ત રહેવું એમ નહીં. પૂર્વ શુભ કર્મ કરી આપે માનવ તન ધરણી ને પાય. એ ફિર વિષયો મે ભરમાયે મોત નહીં યાદ આતી હૈ. ફરી પાછો આવી અને ભોગમાં પડી જાય, સંસારમાં પડે, વિષયોમાં ફસાય. જ્યારે જન્મ થાય યુવાનીમાં આવે પછી એને મોત યાદ આવતું નથી. બધું ભૂલા જાય જોવાની ના જોશમાં. દીકરાએ પાટું મારી, આત્મદેવ રડતા રડતા ગોકર્ણ મહારાજ ની પાસે આવે છે. ગોકર્ણને કહે છે કે બેટા, ધુંધુકારીએ મને લાત મારી. એનો મતલબ એ થયો, સંતે જે સંભળાવેલું જ્ઞાન આજ એને સમજાણું છે. બે શ્લોકમાં ગોકર્ણ મહારાજ એને ઉપદેશ કરે છે કે પિતાજી, આ હાડમાસ, રુધિર, લોહીપરુ આ એનું બનેલું શરીર છે. આ શરીરનો મોહ ન કરાય. તમે આ શરીરનો મોહ છોડી અને પ્રભુ ભજન કરો. આ દેહ એને કાયમ રહેવા વાળો નથી. આ દેહ તો પડી જવાનો છે. જે જન્મ છે ને એ બધા મરી જ જવાના છે. માટે તમે આસક્તિ સંસારની અંદર છોડી અને પ્રભુ ભજન કરો. પણ આસક્તિ છૂટતી જ નથી. જ્યારે આ જીવાત્માનો જન્મ થાય, માસીબા અથવા ફઈબા એનું છઠિયું લઈને આવે, ખબર હોય તો, છઠ્ઠી કરવાના હોય ત્યારે છઠ્ઠીયું લઈને આવે, એમ છઠ્ઠીયું જ કહેવાય ને. આ બેનોને ખબર હશે. હા, એ છઠ્ઠીયું એને ખીચો હોય ન હોય. અને જ્યારે આ જીવાતમાં આમાંથી વયો જાય ત્યારે કફન ઓઢાડે, એમાં ખીચો ન હોય. તું સાથે કાંઈ લઈને આવ્યો નથી, સાથે કાંઈ લઈ જવાનો નથી, તો આ સુકામ હેરાન થશો? આ સંસારમાં કોઈ સાર નથી. સંસાર છે એ અસાર છે. જેની અંદર કઈ સાર નથી એને સંસાર કહેવામાં આવ્યો છે. મનુષ્ય કેવળ પોતાના કરેલા કર્મો સાથે લઈને જાય છે, અને જે નથી આવવાનું એ મેળવવા માટે કેવા ખોટા કર્મ કરે છે.
જે સાથે આવવાનું જ નથી એના માટે કેટલા હુનરો કરે છે. કર્મ જો ખોટા હોય, ખરાબ હોય, સારા કર્મો હોય તો પ્રારબ્ધ નિર્માણ થવાનું, અને ખરાબ કર્મ કર્યા તો પ્રારબ્ધ તો નિર્માણ થવાનું જ છે, અને ભોગવા વગર છૂટકો જ નથી. કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. આ ભીલે બાણ માર્યું તું જેથી કૃષ્ણ હતા બળવાન, ત્રેતાયુગ ની અંદર વાલીને માર્યો હતો અને દ્વાપરમાં એને બદલો આપવો પડ્યો. આ કરેલું કર્મ એનું ફળ મળે. સારું કર્મ હશે તો ફળ મળશે, ખરાબ કર્મ છે તો ફળ મળશે. કારણ કે ક્રિયમાણ કર્મ, જે કર્મ કર્યું એ સંચિતમાં જમા થયું, સંચિતમાં જમા થયું એટલે એનું પ્રારબ્ધ બંધાય, અને એ પ્રારબ્ધ બંધાય એ પ્રારબ્ધ ભગવાનના બાપને ભોગવવું પડે. એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન, કર્મનો સિદ્ધાંત અટલ છે, કર્મનું ફળ ભગવાનના બાપને, બ્રહ્મના બાપને પણ ભોગવવું તો પડે, પડે ને પડે. તો આપણે તો કોણ? જાકરે ગોકર્ણ મહારાજ આત્મદેવ બ્રાહ્મણ ને કહે છે, અને આત્મદેવ બ્રાહ્મણ વનમાં જાય છે, પ્રભુ ભજન કરે, અને પછી એનો દેહ છૂટી જાય છે. અહીંયા ધૂંધલી ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા તપો ન તપ્તમ વયમેવ તપ્તા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. એક વાર કર્મ કરી લીધું ને પછી ફળ આપ્યા વિના એ શાંત ન થાય. આ માતા ધૂંધલી પુત્રની ચિંતા કરતી, અને ચિંતા એટલી થઈ પછી તો એને કંટાળો આવી ગયો કે મારો દીકરો આવો પાપી, એટલે કંટાળી અને કૂવામાં પડી ગઈ. પછી તો ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા પર નીકળી ગયા. હવે ધૂંધુકારીને કોઈ કહેવા વાળું અહીંયા રહ્યું નથી, મન ફાવે તેમ વર્તન કરે, મન ફાવે તે ખાય, મન ફાવે તે પીવે, એને કેવા વાળું કોઈ નથી. ધન લૂંટી લૂંટી અને પાંચ વેશ્યાઓને આપે છે. જ્યાં સુધી ધન લૂંટી લૂંટીને આપે છે એની શક્તિ છે, તાકાત છે લૂંટવાની, ત્યાં સુધી આ પાંચ વેશ્યાઓ છે ને એ રાજી થવાની છે. પણ જ્યારે આ વેશ્યાઓને નહીં મળે ને ત્યારે આ ધુંધુકારીને ફેંકી દેશે અને મારી પણ નાખશે. આનો અધ્યાત્મ અર્થ એ કહેવામાં આવે છે કે પાંચ વેશ્યાઓ જે છે એ પાંચ વિષયો કહેવામાં આવે છે. કામ ક્રોધ લોભ મદમોહ મદમચ્છર, આ પાંચ વિષયનું શરીર છે, પાંચ ભૂતનું આ શરીર છે. અને ભોગ વૃત્તિની અંદર આ ભોગમાં જીવ ફસાણેલો છે. જ્યાં સુધી શરીર સશક્ત છે ત્યાં સુધી જીવાત્મા ભોગ ભોગવવા જાય છે. જીવાત્મા એમ કહે છે કે હું ભોગને ભોગવી રહ્યો છું, પણ જીવાત્મા પોતે ભોગવાઈ જાય છે. પછી એક દિવસ આ પાંચે વેશ્યાઓએ ધુંધુકારીને ઘડા ટૂંકો દઈ દીધો અને ધુંધુકારીને મારી નાખ્યો. ધુંધુકારી એવો પાપી હતો, એ પ્રેત થયો. પાપ કરનારો પ્રેત થાય.
હવે આ પ્રેત થયો, ભાગવત ની અંદર આવું કહે છે, તો પ્રેત કેમ થાય? આપણા શરીર ત્રણ પ્રકારના બતાવ્યા, ત્રણ શરીર કીધા, એક આ સ્થૂળ શરીર, એક કારણ શરીર અને એક અંદરનું આવે સૂક્ષ્મ શરીર, ત્રણ શરીર બતાવવામાં આવ્યા. એમાં આમાંથી જ્યારે જીવાત્મા જાય ને ત્યારે એક શરીર એની સાથે જાય. કારણ શરીર કોને કહેવાય? તમે અહીંયા બેઠા અને તમે ઘરનો વિચાર કર્યો કે પાછળના રૂમની બારી બંધ રહી ગઈ છે અને ત્યાં મેં અંદર રૂમની અંદર દવા છાંટી હતી, થોડી ખુલ્લી રાખી હોત ને તો એ દવાની વાસ બહાર નીકળી જાત, અને પેલો ડબ્બો જે છે એ મેં સેટીની નીચે મૂક્યો, ત્યાં મૂકવાની મારે જરૂર નથી. આવો તમે વિચાર કરો, ત્યારે તમે વિચાર જ્યારે કરો ને ત્યારે તમને તમારું ઘર દેખાશે. આને કારણ શરીર કહેવામાં આવે. આવું ક્યારે બને જ નહીં, પણ હું તમને આવો ખાલી દાખલો આપું. તમે ઘરનો વિચાર અહીંયા બેઠા બેઠા કરો, તમને ઘર દેખાશે, તમે જેનો વિચાર કરો, કારણ કે તમારું કારણ શરીર ત્યાં પહોંચી ગયું. આ સ્થૂળ શરીર, તમે જે બેઠા, હું તમે બેઠા, આ સ્થૂળ શરીર કહેવામાં આવે. આમાં એક સૂક્ષ્મ શરીર છે, એમાં પાંચ ભૂત અને ત્રણ ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, પાંચ ને ત્રણ આઠ, અને એની સાથે મન. આની, આ મનની અંદર જે વાસના રહી જાય એ વાસનાને લઈ અને એને પ્રેત થવું પડે, અને પછી એને બીજો ગર્ભ મળે ત્યારે એને જન્મ ધારણ કરવો પડે. પણ આને તો પાપ એટલા કરેલા છે તો આ પ્રેત થાય અને આ ભટકવું પડે. વાસના પૂરી ન થાય ને ત્યાં સુધી જીવે ભટકવું પડે. આ ભાગવતનો મત છે, સંતોનો મત છે, મારું પોતાનું કઈ નથી. આમાં ભગવદ્ ગીતાની અંદર પણ આમ કીધેલું છે, તમે વાંચ્યું જ હશે, ન વાંચવું હોય તો વાંચજો. પણ ઘણી વાર અર્થની ખબર ન પડે તો કોઈ અનુભવી માણસ હોય એને પૂછી જોવું. આ ધુંધુકારી પ્રેત થયો, ગોકર્ણ મહારાજ યાત્રાએથી પાછા આવ્યા, ઘરે આવ્યા, ઘરે સૂતા છે, અડધી રાત થઈ, અડધી રાતમાં એક ચમકારો થયો અને અવાજ આવ્યો અને હસવા લાગ્યો. ત્યારે ગોકર્ણ મહારાજ એક જ્ઞાની હતા, ઉભા થયા પથારીમાં કે આ શાનો અવાજ આવે છે. હાથમાં અંજલિ લીધી, મંત્ર ભણ્યા અને અંજલિ છાટી. તરત ગોકર્ણ ત્યાં આવ્યો, બોલે કોણ છે તું? તો કે ભાઈ મને ના ઓળખ્યો. હું તો કે હું કોણ? કે હું તારો ભાઈ ધુંધુકારી. તું કેમ? તારો દેહ છૂટી ગયો અને તારું શ્રાદ્ધ અને પિંડદાન મેં ગયાજીમાં કર્યું છે, તારી શ્રાદ્ધ ક્રિયા પણ મેં કરી છે. હું પિતૃ ગયા જઈ અને ત્યાં તારું શ્રાદ્ધ કરી આવ્યો, પિંડદાન કરીને પછી આવ્યો છે, અને તું હજી ભટકે છે. એ કે તું આવો સાત વખત પિતૃ ગયામાં જા અને પિંડદાન કરને તો એ મને મુક્તિ મળે એમ નથી, કારણ કે મેં પાપ જ એવા કરેલા છે, એટલે હું ભટકું છું, ખૂબ જ દુઃખી છું. એમ રડે છે, તું મારું કાંઈ મારો ઉદ્ધાર થાય એવું કર તું મારા ભાઈ, કાંઈ વાંધો નહીં. સવાર પડી અને ગોકર્ણ મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા, પછી બધા બ્રાહ્મણને વાત કરી કે મારો ભાઈ ધુંધુકારી પ્રેત થયો, પિતૃ ગયામાં મેં શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, છતાંય ભટકે છે અને મુક્તિ મળી નથી, તો પિતૃ ગયાથી શ્રાદ્ધ કર્યાથી જેને મુક્તિ ન મળે એના માટે શું કરવું જોઈએ? ત્યારે બધા બ્રાહ્મણોએ ભેગા થઈ, વિદ્વાનોએ ભેગા થઈને કહ્યું કે માતૃ ગયા, પિતૃ ગયા, શ્રાદ્ધ કરવાથી, નારાયણ બલિ કરવાથી, પંચમહાબલિ કરવાથી જે પ્રેતનો
મોક્ષ ન મળે એની પાછળ ભાગવત કથા કરો, ભાગવત થી એને મોક્ષ મળશે. અને ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે હું મારા ભાઈની પાછળ ભાગવત કથા કરીશ. ત્યારે કીધું કે હું ભાગવત કથા તને સંભળાવું, ભાગવત કથાનું આયોજન કરું છું. બધા આવીને બેસશે પણ તું ક્યાં બેસીશ? ત્યારે ગોકર્ણ મહારાજે સાત કાતળીનો વાંસ લીલો એ મૂક્યો અને ધુંધુકારીને કીધું કે આ વાંસની ગાંઠની અંદર આવીને તું બેસજે અને કથા સાંભળજે. એક દિવસ થશે એક ગાંઠ ફાટશે, બે દિવસે બે, ત્રણ, ચાર, પાંચ અને સાત, સાતે સાત ગાંઠ ફાટી જશે અને તને મોક્ષ મળી જશે. અને એ ગોકર્ણ મહારાજે કથાની શરૂઆત કરી છે. પણ આ કથા કાં તો તીર્થમાં કરવી, કાં તો દેવાલયમાં, કાં તો સરિતાને કિનારે, નહીં તો કથા પોતાના આંગણે ને બધા તીર્થો આવે. કારણ કે જે સ્થાન છે ને એ તીર્થરૂપ બને કથા થયા પછી, ત્યાં કરવી. જે જગ્યાની અંદર સતત કથાઓ થતી હોય ને, સતત સત્કર્મ થતા હોય, એક દિવ્યતા નિર્માણ થાય ત્યાં. અને એ જગ્યામાં તમે જાઓ તમને એનો અનુભવ થાય, જ્યાં અખંડ નામ સહકીર્તન થતું હોય, કોઈ જગ્યાએ તમે જાઓ જ્યાં પ્રભુ ભજન થતું હોય, એ જગ્યાની અંદર તમે જાઓ એટલે તમને પરમ શાંતિનો અનુભવ થશે. પહેલા તો ગોકર્ણ મહારાજે વક્તાના ગુણો બતાવ્યા છે. વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતમ. વિરક્ત વૈષ્ણવ અને વિપ્ર, વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત, આસક્ત નહીં. જેની આસક્તિ છે, જેને લઈ લેવાની ઈચ્છા છે, આસક્ત ન હોવો જોઈએ, આને વિરક્ત કહેવાય. બોલે કઈ કરે કઈ આ વક્તા ન કહેવાય. હું કઈ નહીં લઉં પછી એને છેલ્લા દિવસે એમ કહે કે મારે તો મારું ઓટલું થશે ને, મારું ઓટલું થશે ને, મારું આમ થશે, આને વક્તા ન કહેવાય. વક્તા વિરક્ત હોવો જોઈએ અને વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવમાં વાસના ન હોય અને વૈષ્ણવ છે ને પરમાર્થી હોય. વૈષ્ણવ બીજાનું દુઃખ જોઈને રાજી ન થાય એ રૂવે, વૈષ્ણવ બીજાનું સુખ જોઈ અને રાજી થાય, બીજાના દુઃખમાં ભાગ લે અને વૈષ્ણવ કહેવાય.